डेमोक्रेटिक यूथ फेडरेशन ऑफ इंडिया द्वारा मामलतदार ने आवेदन पत्र पाठवामां आव्युं। ઉપલેટા જુનિયર ક્લાર્ક પરીક્ષા દિવસ 20 માં લેવા ઉપર અને પેપર લીક કાંડના આરોપીઓ રાજદ્રોહનો કેસ કરવા અંગે તારીખ 29/1/2023 ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર લીક થઈ ગયું। તેના કારણે 9 લાખથી વધુ પરીક્ષાર્થી યુવકો રખડી પડ્યા, નિરાશ થયા। ફરી પરીક્ષા ક્યારે લેવાશે તેની ચિંતામાં યુવક યુવતીઓ પડી ગયા છે। છેલ્લા 9 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો સિલસિલો ચાલુ છે। 9 વર્ષમાં 14 વખત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે। સરકારશ્રીની ઈચ્છા શક્તિ ના હોવાના કારણે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટે છે। અગાઉના પેપર લીક કાંડના આરોપીઓને સજા કરાવવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, તેના કારણે જ આ વખતનું પેપર લીક થયું છે। રાજદ્રોહી તત્વોને માફ કરી શકાય નહીં તે માટે ઉપલેટા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા પ્રમુખ DYFI દ્વારા આજ રોજ અમે મામલતદાર સાહેબને જે આવેદન પત્ર આપવામાં આવ્યા છે, જે જુનિયર ક્લાસની પરીક્ષા યોજવામાં આવી હતી અને જે પેપર લીક કૌભાંડ થયું છે તેના વિરુદ્ધમાં સખત વિરોધ કરીએ છીએ। અને આ જે પરીક્ષાનો જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના વિરોધમાં અમે જે 100 દિવસની માંગણી છે પરીક્ષાની, એની સામે અમે 20 દિવસમાં પરીક્ષા આગામી દિવસમાં યોજવામાં આવે, તેમાં જે કોઈ વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યના જે ઘેડા થાય છે આ સરકાર બંધ કરે, અને જે વિદ્યાર્થીઓ આ જે પરીક્ષાના લીક થયું છે પેપર તેના લીધે હેરાનગતિ પામ્યા છે, જે પરીક્ષાની તૈયારીઓ આગામી દિવસોથી કરતા હોય અને જે ઘરની બહાર રહે અને જે ગરીબ માણસનો જે છોકરાઓ જે પોતાના પેટે પાટા વેચીને બાપ તેના છોકરાઓને ભણાવતો હોય છે અને તેવા ભવિષ્યના જેવા છોકરાઓના ભવિષ્યને જે સરકાર ચેડા કરી રહી છે આ બધું બંધ કરે એનો સખત વિરોધ કરીએ છીએ। અને જે કોઈ આરોપીઓ છે તેના ઉપર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે અથવા જે પરીક્ષાર્થીઓ છે તેને 10,000 સુધીનું વળતર આપવામાં આવે છે, અને અમે 100 દિવસની આગામી 20 દિવસમાં જે પરીક્ષા યોજવામાં આવે છે તેવી સખત માંગણી કરીએ છીએ અને આ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે આગામી દિવસોમાં આવું કોઈ કાંડ ના આવે બહાર અને અમને યુવાનોને ભરોસો ના ઉઠે તેવી અમે નમ્ર અપીલ દ્વારા આજ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે।